धोराजी खाते माधव गौ सेवा द्वारा 21 कुंडी मारुति यज्ञ तेमज कष्टभंजन हनुमान तृतीय पाठोत्सव माधव गौ सेवा मैदान खाते आयोजित करवामां आव्युं हतुं। आ प्रसंगे विविध कार्यक्रमों पण आयोजन करवामां आव्युं हतुं अने माधव गौ सेवा ट्रस्ट द्वारा आ कार्यक्रम आयोजित करवामां आव्युं हतुं। आ प्रसंगे धर्मप्रेमी जनताए पण लाभ लीधो हतो अने कार्यक्रमने जरूरियातमंद लोकोने राशन किटनुं वितरण करवामां आव्युं। त्यारबाद 56 भोग धरावामां आव्यो हतो तथा महाआरतीनुं पण आयोजन करवामां आव्युं हतुं। ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર સાહેબ ગૌતમ મિયાણી સાહેબ તથા ધોરાજીના મામલતદાર શ્રી જોલાપરા સાહેબ અને આરડીસી બેંકના ડિરેક્ટર લલિતભાઈ રાદડિયા, વેપાર ઉદ્યોગ મહામંડળના લલિતભાઈ વોરા તથા ધોરાજી માધવ ગૌ સેવાના કાર્યકર્તા હોય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારેશ મહેનત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। લોકોએ તેમની સેવાઓને બિરદાવી હતી। ભૂપતભાઈ કોયાણી સર, ખાસ કરીને આજે પાટોત્સવ ઉજવવામાં આવ્યો, શું કહેશો? માધવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રસ્થાપિત હનુમાનજી મહારાજના મંદિરનો આજે ત્રીજો વાર્ષિક પાટોત્સવ હતો। આજના કાર્યક્રમમાં 21 કુંડી યજ્ઞનું આયોજન હતું, જેમાં 63 યુગલોએ ભાગ લીધો હતો અને હવન કાર્યક્રમ પત્યા બાદ સંતોના આશીર્વચનનો કાર્યક્રમ હતો અને બાદમાં જે યાદ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને જે કીટ વિતરણ કરવામાં આવે છે દર માસે, એનો વિતરણનો કાર્યક્રમ હતો અને રાતે રાસનો કાર્યક્રમ છે અને ગૌશાળા દ્વારા દર માસે દિવાળી પર રાહત દરે ફટાકડા વિતરણ કરી અને એમાંથી જે આવક થાય છે એમાંથી ગૌશાળાની 100થી વધારે ગાયોનો નિભાવ થાય છે અને રાષ્ટ્રીય તહેવારો તથા ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। કુદરતી આપત્તિ સમયે પણ સંસ્થા તરફથી યોગદાન આપવામાં આવે છે। હાલમાં જ રામ મંદિર માટે 1,11,111 અનુદાન આપવામાં આવેલ છે। આમ ગૌશાળા જનરલ કોઈ પાસેથી ફાળો લેવા નથી માગતી, પણ ફટાકડાનું વિતરણ કરી અને એમાંથી જે આવક થાય છે એમાંથી આ બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ। સર, આ કાર્યક્રમ કેટલા સમયથી કરો છો અને કેટલા લોકો આવે છે અંદાજે? એટલે ફટાકડા વિતરણનો કાર્યક્રમ અમે છેલ્લા 12 વર્ષથી કરીએ છીએ અને એમાંથી દર વર્ષે અમારું જે કાંઈ સેલિંગ છે એ વધતું જાય છે રોજ બરોજ। દર વર્ષે જે કાંઈ હોય છે એના કરતાં વધુ આવક થાય છે વેચાણ માટેની અને અમારે કે અમારે આ વર્ષે 12-13 હજાર ગ્રાહકોએ ફટાકડાનો લાભ લીધો હશે ખરીદીનો।